નમસ્કાર મિત્રો તમારું દિલથી સ્વાગત છે તમારી પોતાની ચેનલ શેરમનીમાં મિત્રો કોરોનાની બીજી લહેર શરૂ થતાં જ શેર માર્કેટમાં પ્રેશર જોવા મળી રહ્યું છે કેટલાક સ્ટોકમાં મંદીની અસર વર્તાઈ રહી છે અને બ્રેકડાઉન નજીક ટ્રેડ કરી રહ્યા છે તો કેટલાક સ્ટોકમાં નવી તક ઊભી થઈ છે અને રોકાણકારો ડિલિવરીમાં ધૂમ ખરીદી કરી રહ્યા છે સૌથી પહેલાં આપણે જોઈએ કે કયા કયા સ્ટોકમાં પ્રેશર જોવા મળી રહ્યું છે અને બ્રેકડાઉન લેવલ નજીક ટ્રેડ કરી રહ્યા છે તો હવે જોઈએ તારીખ બાવીસ ચાર બે હજાર એકવીસના રોજ સ્ટોકનો માર્કેટ ભાવ શું હતો અને તેનું બ્રેકડાઉન લેવલ શું છે તો સૌથી પહેલો સ્ટોક છે એચડીએફસી તેનો માર્કેટ ભાવ ચોવીસો ઇઠોતેર રૂપિયા અને બ્રેકડાઉન લેવલ ચોવીસો રૂપિયા બીજો સ્ટોક છે એસબીઆઈ તેનો માર્કેટ ભાવ ત્રણસો છત્રીસ રૂપિયા અને બ્રેકડાઉન લેવલ ત્રણસો વીસ રૂપિયા ત્રીજો સ્ટોક છે કોટક મહિન્દ્રા બેંક તેનો માર્કેટ ભાવ સત્તરસો ચોત્રીસ રૂપિયા અને બ્રેકડાઉન લેવલ સોળસો એંસી રૂપિયા ચોથો સ્ટોક છે આઈસર મોટર્સ તેનો માર્કેટ ભાવ ત્રેવીસો સાડત્રીસ રૂપિયા અને બ્રેકડાઉન લેવલ ત્રેવીસો વીસ રૂપિયા પાંચમો સ્ટોક છે ટીવીએસ મોટર્સ તેનો માર્કેટ ભાવ છે પાંચસો બત્રીસ રૂપિયા અને બ્રેકડાઉન લેવલ પાંચસો ઇઠાવીસ રૂપિયા તો મિત્રો આ સ્ટોક પ્રેશરમાં છે અને તેના બ્રેકડાઉન લેવલ નજીક ટ્રેડ કરી રહ્યા છે જો મંદીમાં બ્રેકડાઉન લેવલ તોડે છે એટલે કે તેનું સપોર્ટ લેવલ તોડે છે તો વધુ સેલિંગ પ્રેશર જોવા મળશે હવે જોઈએ કોરોનાની બીજી લહેરમાં ક્યાં કયા સ્ટોક્સની લોકો ધોમ ખરીદી કરી રહ્યા છે મિત્રો આમાં મોટાભાગના સ્ટોક ફાર્મા સેક્ટરના છે તારીખ વીસ ચાર બે હજાર એકવીસના રોજ વોકાટમાં આઠ પોઈન્ટ ત્રણ ગણી ડિલિવરીની ખરીદી વધી શિલ્પા મેડિકેરમાં સાત પોઈન્ટ ત્રણ ગણી સિમ્ફનીમાં સાત પોઈન્ટ બે ગણી ગ્રીનવેલ નોટોનમાં છ પોઈન્ટ ત્રણ ગણી અને બ્લીસ જીવીએસ ફાર્મામાં છ પોઈન્ટ એક ગણી હવે ટકાવારીની દ્રષ્ટિએ તારીખ વીસ ચાર બે હજાર એકવીસના રોજ ડિલિવરીની ખરીદી જોઈએ તો ગ્રીનવેલ નોટોનમાં ત્રાણું ટકા ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ ઓફ ઇન્ડિયામાં અઠ્યાસી ટકા ઓમેક્સમાં ચોર્યાસી ટકા એન્ડ્યુરન્સ ટેકનોલોજીમાં ચોર્યાસી ટકા અને મહિન્દ્રા લોજિસ્ટિકમાં ત્યાંસી ટકા કુલ ટ્રેડેડ વોલ્યુમમાંથી ડિલિવરીની ખરીદી જોવા મળી તારીખ એકવીસ ચારના રોજ રામનવમીની રજા હતી એટલે તારીખ બાવીસ ચારના રોજ ક્યાં કયા સ્ટોકમાં સૌથી વધુ લોકો ડિલિવરી લઈ રહ્યા છે તે જોઈએ મિત્રો કાર્બો રન્ડમમાં સત્તાવન ટકા ગ્રીનવેલ નોટોનમાં પંચાવન ટકા ઓરેન્ટ એબ્રાસિવમાં ચોપન ટકા અને વેન્ટમાં પાંત્રીસ ટકા જેવી ડિલિવરીની ખરીદી જોવા મળી તો મિત્રો શેરબજારમાં હંમેશા સમય સાથે ચાલવું જરૂરી છે માટે પોર્ટફોલિયોમાં પણ બદલાવ કરવો જરૂરી છે માટે તમારા પોર્ટફોલિયોમાં જેટલા સ્ટોક સેલિંગ પ્રેશર હેઠળ છે તેને હટાવી અને જે સ્ટોકમાં નવી તક ઊભી થઈ છે તેને એડ કરવા જોઈએ તો આજ માટે બસ આટલું જ ચાલો મળીએ નવા વિડીયોમાં આપનો દિવસ શુભ રહે